વર્તમાન સમયની અંદર કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર જે લોકસભા અને રાજ્યસભાની અંદર નાગરિક સંશોધન બિલ જે પારિત કરવામાં આવ્યું અને જે એક ભારતની અંદર વસતા શરણાર્થીઓને નાગરિકતા આપવાની વાત કરતો આ કાયદો અને જેના જન સમર્થન સંદર્ભે આખા ગુજરાતની અંદર અને દેશની અંદર અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે સવારથી જ સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશે નક્કી કર્યું હતું અને ઠેર ઠેર જગ્યાએ લોકસંપર્ક અભિયાનના કાર્યક્રમો કરવા આજે કચ્છની અંદર પણ અમારા દસે દસ તાલુકાની અંદર બધા ધારાસભ્યશ્રીઓ પાર્ટીના પ્રમુખશ્રી અને મારી જવાબદારી આજે અબડાસા તાલુકાના ગામડાઓની હતી હું સવારથી જ મોથાળા અને અનેક ગામોનો પ્રવાસ કર્યો હતો અને સાચા અર્થની અંદર જે સાચા કાયદાની માહિતી લોકો સુધી પહોંચાડવી અને કાય કાયદાના કારણે જે ફાયદો કયા કયા લોકોને થવાનો છે અને કોઈ પણ જાત જાત ધર્મ કોમના લોકોને આનો ગેરફાયદો થવાનો નથી એ પણ સાચી વાત પહોંચાડવી કારણ કે કોંગ્રેસ એની જે પ્રણાલી રહી છે કે જાતિવાદ કોમવાદ ધર્મના વાદ ઉપર એમણે હંમેશા દેશ ઉપર રાજનીતિ કરી છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે ત્યારે આજે ફરી એકવાર કોંગ્રેસ ભ્રમક પ્રચાર આ કાયદા વિશે કરી રહી છે ત્યારે અમે નક્કી કર્યું કે લોકો સુધી જવું ગામડાઓ સુધી જવું અને અંતરિયાળ સુધી જવું ને અબડાસાના આજે છેઠ છેવાડાના ગામ પડજાઉ ખાતે અમે ઊભા છીએ અને અમે અનેક લોકોને આ સાચી વાત લોકો સુધી પહોંચાડી લોકોએ એનો સ્વીકાર કર્યો છે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રીને એક અભિનંદન આપ્યા છે કે જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર જે લઘુમતી સમુદાય છે એને શરણાર્થી તરીકે જે ભારતની અંદર જે આવ્યા છે એમને નાગરિકતા આપવાનો જે આ કાયદો છે એને જન સમર્થન મળ્યું છે અને બધાએ આવકાર્યું છે